અને ખરેખર માણસો હજી ચિંતા કરતા, 370 ગઈ એ પહેલા વાતો માણસો કરતા હતા કે ખરેખર પાડોશી દેશ કાશ્મીર માગે એટલે આપી દેશે. હું કઈ ખોટી વાત છે? એ મુદ્દો જ ખોટો છે. મને કે કેમ? મેં કીધું ભારતવર્ષ ભારતવર્ષ સમય આવે ત્યારે કોઈક મહાપુરુષ આ ભારતવર્ષને મળી જાય. અને સાહેબ જ્યારે જ્યારે ભારતવર્ષની પરિસ્થિતિ એવી થઈ ને ત્યારે ગુજરાતે જ કોકને આપ્યો છો. જો ગાંધી બાપુ ગુજરાતના, સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતના, અત્યારે આવડા બે અહીંયા ડાલા મથા બેઠા ને બે ગુજરાતના, બોલો નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ. સાહેબ સાલું પાર્લામેન્ટમાં તમને કોઈ એમ કહી દે કે હવે સાંભળવાની જીગર રાખો. બહુ સરસ થયું. પણ માણસો એમ કહેતા કે આ કાશ્મીર કાશ્મીરનું ક્યાંય કાશ્મીર લઈ જાય? બિલકુલ ન, સાળો ન કરાય. મને કે કેમ? મેં કીધું અહીં વેચના હેઢા હાટું તારા ડોહા ધારિયા ક્યાં હતા હોય આખું કાશ્મીર દઈ દે કોઈ દી. ઈ કરતા તમે જો હમણાં નવરાત્રી ગઈ અને અહીંયા હતો ને આપણે નવરાત્રીનો બહુ સરસ સાહેબે 9 દિવસ કાર્યક્રમ રાખેલો. એમાં આપણો ભાઈ વિમલ ક્યાં બેઠો? વિમલે બહુ સારું આમ ક્યાં છે? હા વિમલ સામે બેઠો. વિમલે અહીંયા બહુ સારી સેવા આપી છે. એને તાળીઓથી વધાવો, અમરેલીનું ગૌરવ છે સાહેબ. હા તો આપણે સાહેબ જો ગરબાઈ ગરબાઈ સાંભળીએ ને સાહેબ, તો ગરબા જો આપણી માવું ગાચ્યું હવે તો આપણે અમે મળ્યા ગાવાની બેનું ખાલી રમેશ છે. અને પછી 9 દિવસની વાર હોય ને એ પહેલાં ગરબે રમવાની પ્રેક્ટિસ કરે આપણી બેનું. પણ મારી માવું અમુક કિલોના વજન પછી સણિયા સોળી ન પહેરવી. એકો 22 કિલો હોય ને એ સણિયા સોળી પહેરતા હોય ગરબે રમવા તણ પડી ગયા પડખેલ. તમને અમુકનો ધોકો ન ગમીએ કરો. એક બેન સ્કૂલ પહેલી નીકળ્યા તેની પડખે બરોબર બપોરનો સમય ભાવ 12 વાગેલા તે સ્કૂલ પહેલી નીકળ્યા તેની બાજુ બે છોકરા હાલ્યા જતા હતા. તે છોકરાને કોકે પૂછ્યું તમારી મમ્મી છે કે તમારા આવશે? તક તો બાજુમાં કેમ હાલો? તક બાજુમાં ક્યાં હાલીએ? સાયા સાયા હાલ્યા જાય. બબે છોકરાને સાયો પડે એ કેટલા જાડા આવી શક્યો હતો? જાડું થવું ગુનો નથી. પણ વર્ષોથી વાતો કરે દીકરી હા હારે જાય પછી દુઃખ હોય એ મગજમાં કાઢી નાખજો. બાપુજીને ઘીરે હતા એ ફોટો જોજો, અને પરણીને આવે 15 વર્ષ થયા પછી એ ફોટો જોજો કેમાં જાયમાં એ ફોટો કહી દે. બેનું ગરબા પેલું ગાતા ને તેમાં તમે જો ગરબો જૂનો છે આપણો. પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ હતી, મહાકાળી માં મને દર્શન દ્યો નહીતર મારી પાવલી પાછી ગયો. હવે મહાકાળી માં પાસે પાવલી લઈને દર્શને જાય અને મહાકાળી માં દર્શન ન દે તો ન્યાલી પાવલી પાછી લઈ લે એના છોકરા કાશ્મીર દઈ દે કોઈ દી. વચમાં વોટ્સઅપમાં ફોટો ફરતો હતો ખરો, એક ભેં દોવા નહોતી દેતી તે એનો પગ બાંધીને પિલોરે બાંધી દીધો અને પછી બે બાજુ ભેં દોતી હતી. હવે જો ભેં દોવા ન દેતી હોય તો પિલોરે પગ બાંધીને ભેં દોઈ લેતા હોય એના છોકરા કાશ્મીર દઈ દે ખરા? આ મુદ્દો જ નથી સાહેબ. અને હું તો એમ કહું કે આજુબાજુના દેશને સાહેબ આ દેશના શાસ્ત્રો વાંચવા દેજો, ભલે સ્વીકારે નહીં, ધાર્મિકતા પણ ન સ્વીકારે ચાઇનાવાળા ગમે, પણ એને ખાલી તમે રામાયણની વાંચવા દેજો તો એમાં એ વાંચી લઈને તોય સમજી જાય. કારણ કે ભગવાન રામ પહેલું વહેલું આપણે પરદેશ હારે વાંધો પડ્યો ને તો લંકામાં આપણું પહેલો વહેલો સાહેબ સંબંધ તૂટ્યો હોય અત્યારે તો લંકા આપણે હારે છે, તેદુનું હારે છે. મારા આમ એકવાર ગોબો ઉપર લીધો ને તેદુનું હારો ને હારશે. તો અત્યારે કોઈ રાવણના દીકરા જ નથી ને ભાઈ. તેથી રાવણ 10 માથાળો હોય તો ભગવાન રામ સાહેબ ખાલી એક પત્ર લખે ને તો એમ કહેવાય અયોધ્યામાંથી લઈ વિશ્વમાંથી દુનિયામાંથી સેના એમ કહેવાય કે રામની સહાય માટે આવી જાય. પણ ભગવાન રામે એક પણ ને પત્ર નહીં એમ કહેવાય કે અયોધ્યા પણ નહોતું કહેવરાયું. રીસને વાંદર ભેગા કર્યા હું કામ? દુનિયાને કહેવા માટે કે વર્ષો પછી 1947 પછી આ ભારત આઝાદ થાય, આજુબાજુના દેશવાળામાં ભાગલા પડશે પાછા ને એ માળા શાળા કરશે, તેથી આ પત્રિકા દેખાડવા થાય કે અમારો રામ ખાલી રીસને વાંદરા લઈને ગયા હતા ને, ખાલી વાનર ગયા હતા તોય લંકાનો ગોબો ઉપાડી લીધો, તો જેથી આ દેશના નર ઊભા છા હોય તો શું પરિસ્થિતિ થાય એ દેખાડવા માટેના સાહેબ આ શાસ્ત્રો છે.
ધાર્મિકતામાં ન માનો પણ આવી રીતે તો માનો સાહેબ. અને એ દેશનો જટાયુ રાવણ સામે જો એકલો યુદ્ધ કરી શકતો હોય એક પક્ષી, કે મારી માં જાનકી નો અપહરણ કરીને એક પ્રદેશ નો માણસ જાય છે, હું જીવું છું ત્યાં સુધી એને એમ કે ભાઈ કે જવા નહીં દઉં. તો એક સંસ્કૃતિના રક્ષણ માટે જો જટાયુ જો શહીદી હોરી લેતો હોય તો આઝાદી પછી આવા વીર શહીદો બહુ છે. અને હજી એમ કહેવાય શહીદ થયા પછી પણ એના આત્માઓ પણ એમ કહેવાય કે આ દેશના રખોપા કરતા હોય તો એ કેવડી શહીદી છે કલ્પના કરો તમે. મોરારી બાપુની કથા હતી સિક્કિમમાં, અમે ભાઈ ધમોન બધા છે અને અમે સાહેબી સિક્કિમ ગયા અને ત્યારે આપણા દત્તા સાહેબ એ પણ અત્યારે રેન્જ આઈ જઈ છે, ત્યારે દહીસર બોરીવલીના એસપી હતા. એનું પરિવાર મારો પરિવાર અમે હારે હતા અને અમે બોર્ડર જ્યારે એમ કહેવાય કે એની મુલાકાત લીધી સિક્કિમમાં નાથુલા બોર્ડર, અને ત્યાં જે બ્રિગેડિયર હતા એ 10 વર્ષ આપણા ગાંધીનગરમાં એણે નોકરી કરેલી એટલે એ નામથી ઓળખતા હતા. અને સાહેબ એ એક વીર શહીદની સમાધિએ મને લઈ ગયા નાથુલા બોર્ડર ઉપર. 1962 કે 67 ની વચ્ચે માણસ એમ કહેવાય કે યુવાન શહીદ થયા, આજની તારીખે સાહેબ એની નોકરી ચાલુ છે, આજની તારીખે સરકાર એને ફૂલ પગાર આપે છે. આજની તારીખે સાહેબ શહીદ 1962 માં થાય, આજની તારીખે સાહેબ એની ઓફિસની અંદર કાયમનો 9 વાગે એટલે એની ઓફિસ ખુલી જાય, એ રૂમાલો એમ કહેવાય કે એની એની ખુરશી ઉપર રૂમાલ નખાઈ જાય, એની ફાઇલો મુકાઈ જાય, અને 9 વાગ્યા પછી કોઈ પણ આજનો ભણેલ ગણેલ માણસ આઈડી થયેલો માણસને એમ થાય કે આવું થોડું હોઈ શકે, અને સેલ્યુટ માર્યા વગર ઓફિસમાં પગ મૂકે એટલે આજની તારીખે ઠપાટનો ઘા આવે છે સાહેબ. આજની તારીખની વાત કરું છું. સરકાર જો ફૂલ પગાર આપતી હોય ત્યારે રજીસ્ટરમાં દર મહિને સાહેબ સહી થાય એની, એટલું નહીં એના રૂમમાં દરરોજ એમ કહેવાય કે બેડ પાથરવામાં આવે છે અને એનો યુનિફોર્મ એની વર્ધી મૂકવામાં આવે છે. સવારમાં તમે જોવો એટલે બેડ માલિકો કેમ કહેવાય કે આળોટીને મોટું આમ ઊભું થયું હોય ને એવી પથારીની હાલત હોય, અને તમે શર્ટને ઇન માર્યો હોય ને જે શર્ટમાં કડકસલી પડે છે સાહેબ એવું એને યુનિફોર્મમાં કડકસલી પડેલી જોવા મળે છે આજની તારીખે. અને એટલું નહીં સાહેબ એની સમાધિએ જળ ધરવામાં આવે છે, પાણીની બોટલ ધરવામાં આવે છે, અને એ બોટલ તમે પાણીની ધરી ગયો અને પરિવારમાં કોઈ પણ ને કોઈ પણ પ્રકારની બીમારી હોય એ વડીલનું નામ લખી નાખો બેઠા હોય છે, અને આર્મીના માણસો જ એમ કહેવાય કે એ સમાધિનું પૂજા અર્ચના કરે છે, અને એ બોટલ ઉપર કેચ પેનથી એનું નામ લખી નાખવાનું જે વ્યક્તિ બીમાર છે એનું, અને એ બોટલ પાણી તમે ધરી ગયો અને 20 મિનિટ પછી બોટલ તમને પાછી દેવામાં આવે, અને એ 21 દિવસ સુધી થોડું થોડું પાણી એ જે કોઈ બીમારી હોય એને પાવામાં આવે તો સાહેબ 21 દિવસે એની બીમારી વહી જાય. પણ શરત એટલી કે જે ઘરમાં એ પાણી આવે એ ઘરમાં કોઈ દી પરમાટીને દારૂ ન આવવો જોઈએ, એ શરત છે ભલામણા તમે સાંભળો. 62 માં શહીદ થાય ને આજની તારીખે, અને એ ચાઇના વાળા સાહેબ એને પગે લાગે અહીંયા લી બેઠા બેઠા, અને એ બોર્ડરે કોઈ દી સાળો કરાતો નથી, અને એનું નામ છે બાબા હરભજન સિંહ. તમારા મોબાઈલમાં તમારે ચર્ચ કરવાની છૂટી છે સાહેબ. જો એક યુવાન આવા 2-3 એવા મુદ્દા છે, મારો કહેવાનો અર્થ કે એ રાષ્ટ્ર માટે કેટલું એને બલિદાન કે પોતાના શરીર વિયાગ્યા પછી આત્મા એ જો એમ કહેવાય કે આ દેશના હિમાલયના રખોપા કરતા હોય એ દેશના હું તમે સંતાનો છે, આનાથી બીજું મારે તમારે ગૌરવ લેવાનું શું હોય ભલા માણા, હે જેના માથા પડ્યા ને ધરડેલા એવા ઇતિહાસો હોય. એટલું નહીં, આ દેશનો બારવટીય હોય તો ત્યાં ખાનદાની ન મૂકે ભલામણા. જે જિલ્લામાં આપણે બેઠા છીએ એ જ જિલ્લાનો બારવટીયો બપોરને ટાણે નીકળે 4-5 ઘોડા લઈ, અને એક હિમાલયમાં એક દીકરી એમ કે ભાઈ પોતાના ઢોર ચારતી હોય, અને ઘેઘુર વડલો છે, બાજુમાં નદી છે, નદીના ધરામાં એમ કે ભાઈ ભેહું બેઠી છે, અને આ માણસ એમ કે ભાઈ કે પોતાનું ભાતું છોડી અને આ દીકરી એમ કે ભાઈ બેઠી બેઠી ટીમણ કરે છે, અને એમાં 5-6 ઘોડા નીકળે અને પૂછે કે બેટા દીકરી, હા બાપુ, એકલી છો? હા બાપુ. નાનપણમાં માવતર મરી ગયા, મોહાળમાં ઉસરીને મોટી થાઉં છું, એકલી છું. એમ નથી કેતો બેટા હું તને, આ વેરાન વગડો છે, હાથ ગામનો હિમાળો છે, 5-5 ગાઉ ઉપર એમ કે ભાઈ કોઈ માણસ દેખાતો નથી. આ વેરાન વગડામાં એકલી છો? હા બાપુ એકલી છું. બીક નથી લાગતી?
તારી યુવાનીની, તારા શિયાળની. અને તેથી દીકરીએ જવાબ આપ્યો હતો કે બાપુ બીક શેની લાગે. દીકરીને ખબર નથી આ માણસ કોણ પૂછે છે, કે બાપુ બીક શેની લાગે, કે કેમ કે જે ધરતી ઉપર જોગીદાસ ખુમાણના બારવટા હાલતા હોય ત્યાં કોના બાપની તાકાત કે જુવાન બેન દીકરી હામી કોઈ ઇજ્જત એમ કહેવાય કે આંખ ઊંચી કરીને જોઈ શકે. અને કહેવાય ગયો સાહેબ, એ પૂછનાર કોઈ બીજો માણા નહોતા, એ જોગીદાસ ખુમાણ પોતે હતા. અને ઘોડાનું પલાણ છાંડી નીચે ઉતરી અને ભગવાન સૂર્યનારાયણને એટલું કીધું હતું કે મારું બારવટું બહાર પડે કે ન પડે એની મને હવે કોઈ પરવા નથી, પણ હે ભગવાન ભાસ્કર, મરું ત્યાં સુધી મારી જુવાન દીકરીના હૃદયમાં મારું આ સ્થાન છે ને, એ મારું સ્થાન અવિચળ રાખજે, બીજું કાંઈ મારે જોતું નથી. કહેવાનું વાત એ છે સાહેબ, આજે ખુમારી ભરેલો આ રાષ્ટ્ર, એ આ ખુમારી ભરેલો આ પરગણો, આ ખુમારી ભરેલો આખો આ દેશ છે સાહેબ, કે એના કણ કણમાં ત્યાગ સિવાય બીજી વાત નથી પડી. અને કહેવા ગયો સાહેબ, આ ઓફિસરો છે એના પરિવારનો ત્યાગ તો હશે જ ને સાહેબ. અહીંયા હજી આવી એમાંય પોલીસ ખાતાની નોકરીની તો આપણને થોડી ઘણી ખબર છે, હજી બહારથી આવીને હજી ઘેરે આવીને હજી જોડા ને મોજા કાઢ્યા હોય ને હજી હાથ ધોવાની હજી વાત કરતા હોય ત્યાં એસપી સાહેબનો ફોન આવે, ક્યાં છો, ઘેરે છે, નીકળો એક જગ્યાએ જવાનું છે, પાછા ભાગ્યા. અને એમાં આ સાહેબ છે ત્યાં સુધી તો કોઈ શું શા નથી થતું, બોલો લ્યો. બહુ સરસ. આમ જો બહુ કડક ઓફિસર હોય તો એ કરે હેરાન થાય. હેરાન કેમ થાય? ઓલા સાહેબ એક હતા ને મેજર સાહેબ હતા, આર્મીની વાત કરું, પોલીસની વાત નથી કરતો, મેજર સાહેબ એટલા બધા કડક ને, આમ 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 જો યુનિફોર્મમાં હોય ને માથે ટોપી હોય તો આમ સલામ હોય, પણ નહીતર ખાલી એકલા આવલા ટ્રેક્ટરના બાવડા ખડે આમ જ હેન્ડલ કરવાના હોય, યા સર મિલિટરીમાં તાણીને બોલવાનું ને. એટલે એવા એવા પ્રોટોકોલ વાળા સાહેબ ને, સાહેબ અમથા નીકળે હોય ને તો ઓલા અમથા ઉભા હોય તો જી સર. એમાં સાહેબ સવારમાં વોકિંગમાં નીકળ્યા, અવાવરો કહો એ સાહેબ ને ખબર નહીં, હજી મોં હુદણું થયેલું નહીં, સાહેબ હરી ગયા હારા રારા હાટ કરતા. અને સાહેબે અડધું કુણધું ગુજરાતી બોલે, ચાલાવો ક્યાં મરી ગયા છે, અમે કવાર મેં પડી ગયા છે. ઈ કવમ ભૂત થતું, તે ગામ તો દેખારો સમજીને કે એમ થાય કે કોક ભૂત જેવું છૂત ભાગી જાય. એમાં આ બીજા વાળી નીકળ્યા પરેડ વાળા, યાર આપણા સાહેબ જેવો અવાજ છે, આવી ગુજરાતી તો આપણા સાહેબ જ બોલે, તું ક્યાં ગઈ છે. તે ઓલાએ દોરડું નાખ્યું, તે દોરડું નાખીને પછી ઓલા ખેંચતા હતા, બારું આવું આવે છે ને, ત્યાં સાહેબ, યસ સર, આ તો કે આપણા સાહેબ છે એમ. પછી ઓલાને થયું કે આપણે સાહેબનું દોરડું મૂકી દીધું, બારા કાઢશું તો હવે મારશે, તે વ્યાઈ જાય. તે બીજી ટીમ આવી, બીજી ટીમ નીકળી ગયેલા, આપણે સાહેબનો જ અવાજ છે, ચાલો ક્યાં મરી ગયા હે, અમે અહીંયા કવામે ઢબકતા હે. પાછું દોરડું નાખ્યું, પાછા સાહેબને કાઢ્યા, જામ દોરડું નાખીને આમ કાઢતા હતા ને, તો સાહેબ કારણ કે કડક હતા, જ્યાં સાહેબનું મોઢું ફેર્યું તો ઓલા દોરડું મૂકી, યસ સર. પછી સાહેબે કીધું, આજ પછી બહાર કોઈ મને સલામ મારી છે, નહીં સાહેબ, જે જેમાં તમે છો એમાં તમારું નામ થવું જોઈએ, વિષય એટલો જ, તમે જે જે વિષયમાં છો એમાં તમારું નામ બનવું જ જોઈએ, તમે જે વિષય પકડ્યો છે, તમારો તમારો જે સમય છે, અને એ ભગવાને તમને આ રાષ્ટ્ર ભારત માતાએ તમને આ કાર્ય કરવાની તક આપી છે, બસ નિષ્ઠાવાન સાચું હું છે એ ધ્યાન રાખીને સત્ય ક્યાં છે એ સત્યની શોધ કરતા કરતા તમારા ક્ષેત્રમાં વ્યા જાઓ સાહેબ, કોઈ દી તમારો વાળ વાકો નહીં થાય, પછી તમારા રખોપા અસ્તિત્વ કરતું હશે. એવા કંઈક નિવૃત્ત ઓફિસરો છે સાહેબ, હજી એના ઘરે જઈ તો આપણે રાષ્ટ્રની ગંધ આવે, અને આપણી જેવી કમાણી હોય ને એવો આપણો રોટલો થયો સાહેબ, બધા ઘરે ઓટકાર ન થતો, અમુક ઘરે ઘસરકા આવે, જઠરાગ્નિને ખબર પડી જાય ક્યાંથી આવી,
તો અન્ને ખબર પડી જતી હોય, જઠરાગ્નિને ખબર પડી જતી હોય સાહેબ, તો અસ્તિત્વને શું ન ખબર પડે? બસ અસ્તિત્વ તમારા રખોપા કરશે, કોઈ નહીં હોય તો પરમાત્મા તમારા રખોપા કરશે. શું કામ? તમારો સિરતાજ છે સત્યમેવ જયતે. મને પોલીસને મિલિટરી ગમે છે, એનું કારણ એ છે કે એનો સિરતાજ આ દેશની રાષ્ટ્ર મુદ્રા અશોક સ્તંભ છે, એમાં લખ્યું સત્યમેવ જયતે, કારણ કે તમે સત્યને જય કરીને ચાલો છો. હકુભાઈ મારે પ્રોગ્રામમાં કહેવાય ગયું, મેં કીધું ભગવાને બધાને કાંઈક ને કાંઈક જવાબદારી માટે મોકલ્યા છે. જો અમને અને કીર્તિભાઈને અને દેવાજભાઈને અને બધા કલાકારોને ગાવાને બોલવા મોકલ્યા, આ બધાને વગાડવા મોકલ્યા. આ બેન્જો પરદેશી વાજુ છે. અમે પહેલી વાર પરદેશમાં ગયા ને લંડન, તો અમારે બેન્જો માસ્ટર આવ્યા હતા, એટલે પછી ઓલા સામાન નાખે ને ચેકિંગમાં અહીંયા સાહેબ, તો એ ઓલા ચેકિંગમાં ગયું તો એમાં લોખંડવાળું બધું દેખાય હરિયાન બટન, તો એ જ્ઞાની પોલીસે અમારો સામાન પાછો કઢાવ્યો અને પછી કીધું ઓપન યુ બોક્સ. ઇન ધ મશીન ગન. તમારો બેન્જા વાળો બોલ્યો નો મશીન ગન, ટાંટણિયા ટાંટણિયા. હા અંગ્રેજી ફાવે તો જ બોલવું, નકર ઊંધું થાય હો ભાઈ. હા અંગ્રેજીનો બહુ સાળો ન કરવો. હા અંગ્રેજી અંગ્રેજી. દરેકને વાત એ છે કે દરેકને ભગવાને કાંઈકનું કાંઈક કાર્ય માટે મોકલ્યા છે. તમને સમાજની સેવા કરવા માટે મોકલ્યા છે, તમને રાષ્ટ્રની સેવા કરવા માટે, પછી કોઈ પણ હેતુથી આવું. તો એક જગ્યાએ મેં એવું કીધું ને, તો એક ભાઈ મને કહે એવું નથી ભાઈ, અમુક અમથામ થાય આવ્યા હાવ. મેં કીધું અમથામ થાય હું આવ્યો? તો કે અમારા ગામમાં બે જણા છે ને કાંઈ કરતા નથી, કે બેઠા બેઠા બીડ્યું. મેં કીધું એ ગામની હળી કરવા આવ્યા, ભગવાને ખાલી મોકલ્યા જ ન હોય, કાંઈક કાર્ય માટે મોકલ્યા છે.